અમદાવાદના મેમનગરમાં આવેલી દિવ્યપથ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે. ફીના મુદ્દાને લઈને વાલીઓએ હોબાળો કર્યો છે તો વાલીઓને વધુ ફી ભરવા માટે સ્કૂલ દ્વારા દબાણ કરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપવામાં આવે છે, રિઝલ્ટ ન આપવાની પણ ધમકી આપવામાં આવે છે. તો વિદ્યાર્થીઓને બોર્ડ પર લખીને દબાણ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવીને પણ દબાણ કરવામાં આવે છે, જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદમાં સ્કૂલની દાદાગીરી સામે આવી છે. દિવ્યપથ સ્કૂલની દાદાગીરી સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. વાલીઓએ સ્કૂલ સંચાલક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે અને હોબાળો વ્યક્ત કર્યો છે. તો જે રીતે વાત કરીએ ફીના મુદ્દાને લઈને વાલીઓએ હોબાળો કર્યો છે. તો જ રીતે વાત કરીએ કે સ્કૂલની દાદાગીરી સામે આવી છે. અમદાવાદની અંદર મેમનગરની દિવ્યપથ સ્કૂલમાં વાલીઓએ હોબાળો વ્યક્ત કર્યો છે. ફીના મુદ્દાને લઈને વાલીઓએ હોબાળો નોંધાવ્યો છે. તો વધુ ફી ભરવા વાલીઓને દબાણ કરવામાં આવતું હતું, સાથે વિદ્યાર્થીઓને પણ દબાણ કરવામાં આવે છે, જેથી વાલીઓએ હોબાળો વ્યક્ત કર્યો છે. વધુ ફી ભરવા માટે વાલીઓને દબાણ કરવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. તો જે રીતે દિવ્યપથ સ્કૂલમાં વાલીઓએ હોબાળો વ્યક્ત કર્યો છે, વિદ્યાર્થીઓને ફી ભરવામાં આજે દબાણ કરવામાં આવતા, સાથે જ વાલીઓને પણ દબાણ કરવામાં આવતા વાલીઓએ દિવ્યપથ સ્કૂલ સામે હોબાળો વ્યક્ત કર્યો છે. ફીના મુદ્દાને લઈને વાલીઓએ હોબાળો વ્યક્ત કર્યો છે. અમદાવાદની દિવ્યપથ સ્કૂલમાં વાલીઓએ હોબાળો નોંધાવ્યો છે. તો આ જ અંગે વધુ વિગત આપવા અમારા સાથે લાઈવ જોડાઈ ગયા છે દિવ્યપથ સ્કૂલથી અમારા સંવાદદાતા યશ. યસ જણાવો કે જે રીતે વાત કરીએ કે સ્કૂલ ઉપર જે વાલીઓ હોબાળો વ્યક્ત કર્યો છે, સ્કૂલ પ્રશાસનનું શું કહેવું છે, સાથે જ વાલીઓનું શું કહેવું છે આ અંગે? ચોક્કસથી પાછો વાત કરવામાં આવે તો ફી નિયંત્રણને લઈને છેલ્લા ઘણા સમયથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર જે શાળાઓ છે તે વાલીઓને દબાણ કરી રહી છે. તો દિવ્યપથ સ્કૂલના જે વાલીઓ છે તેઓએ પોતાની રજૂઆત કરી હતી. સંચાલકો કોઈ બોલવા તૈયાર નથી અને મન ફાવે તેમ ફી લઈ રહ્યા છે. કેટલાક વાલીઓ તેમની સાથે વાત કરીશું. આપને પૂછવા માંગી સ્કૂલ દ્વારા દિવ્યપથ દ્વારા કઈ રીતે દબાણ કરવામાં આવે છે, શું કહેશો? સ્કૂલ સંસ્થા દ્વારા એવી રીતે દબાણ કરવામાં આવે કે બાળકોને અવારનવાર સ્કૂલની ક્લાસીસની અંદર ટોર્ચર કરવામાં આવે છે. એમને એવું કહેવામાં આવે છે કે તમારા પેરેન્ટ્સને જઈને કહો કે જે વધારાની જે પ્રોવિઝનલ ફી છે તમે પેડ કરી દો. અને અત્યાર સુધી ઓરલી અને દરેકને ફોન કરીને પણ ગઈકાલે તેમણે લેસન ડાયરીમાં એમની જે ડાયરી હોય, કેલેન્ડર હોય, એની અંદર એમને લેખિતમાં લખીને મોકલી આપ્યું છે કે તમારે આટલી ફીસ ભરવી જ પડશે કોઈ બી સંજોગોમાં. એટલે અવારનવાર આ રીતે જે બાળકોને માનસિક રીતે અને પેરેન્ટ્સને બી અવારનવાર, જયારે પેરેન્ટ્સે અગાઉ મીટિંગ થઈ ત્યારે એવું કીધું હતું કે જે સુપ્રીમ કોર્ટ અથવા સરકાર નક્કી કરશે જે વધારાની ફી અમે પેડ કરવા તૈયાર છે, ત્યારે એમને એક્સેપ્ટ કર્યું હતું કે હા વાંધો નહીં તમે 15,000 ભરો, બાકીનું જયારે આવશે ત્યારે અમે ભરવા તૈયાર છે. છતાં બી સંચાલકો તરફથી અવારનવાર આ પ્રકારના એરંગતિ બાળકોને અને વાલીઓને કરવામાં આવે છે કે જયારે સરકારની હજી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને 18 તારીખે એનું હિયરિંગ છે સુપ્રીમ કોર્ટમાં, છતાં પણ વાલીઓ પોતાની એમની સંચાલકો પોતાની એમની દાદાગીરી કરી અને વાલીઓને પ્રેશરમાં લાવવા માટે જયારે અત્યારે પરીક્ષાનો સમય શરૂ છે ત્યારે એ આ રીતે પ્રેશર લઈ અને વાલીઓને માનસિક રીતે હેરાન કરવાના, બાળકોને માનસિક રીતે હેરાન કરવાના પ્રયત્નો અત્યારે ચાલુ છે અને અવારનવાર એમણે આ પ્રયત્નો કરેલા છે. અને જયારે અમે એની રજૂઆત કરીએ છીએ ત્યારે એવું કહે છે કે ભાઈ અમારા સ્કૂલમાંથી આવું કશું કહેવામાં આવતું નથી. જયારે બાળકો અમને ઘરે આવીને કહે છે ત્યારે જ ખબર પડે છે કે ભાઈ આવું એમને કહેવામાં આવ્યું છે. અને છેલ્લા 2-3 દિવસથી કન્ટિન્યુઅસલી દરેક બાળકોને કોમનમાં ઉભા રાખીને કાયમ એમને હિયરિંગ એમને માનસિક રીતે પનિશમેન્ટ આપણે, આમ એક પ્રકારની માનસિક પનિશમેન્ટ છે બરાબર. આની અગેન્સ્ટમાં અમે કાયદાકીય બી કરી શકીએ, છતાં પણ અમારા બાળકો અહીંયા વાલી અમારા બાળકો ભણતા હોવા છતાં અમે સ્કૂલની અગેન્સ્ટમાં કોઈ એવો કાયદાકીય અમે અત્યાર સુધી કોઈ પ્રવૃત્તિ કરી નથી બરાબર. પણ જો વધારે આવું કંઈ કરવામાં આવશે તો અમારા ભવિષ્યમાં એવા કાર્યક્રમો આપવા પડશે જેથી કરીને સંચાલકોને અને સરકારને એની જાણ થશે અને સંચાલકો એના એમને પોતાને એ કરવું પડશે. આપને પૂછવા માંગીશ, ખાસ કરીને તમારે ફોન કરો છો, સંચાલકો દ્વારા કઈ જવાબ આપવામાં નથી આવતો, પરીક્ષામાં ન બેસવાની ધમકી આપવામાં આવે છે, એને લઈ શકે? એટલે એ લોકો ક્લિયરલી અમને એવી રીતના કહે છે કે જો તમે આ વધારાની ફી પ્રોવિઝનલ ફી 8,000 છે નાના સ્ટાન્ડર્ડમાં, પછી 2,200 છે, જો નહીં ભરો તો તમારા બાળકને પરીક્ષામાં બેસવા દેવા નહીં આવે, એનું રિઝલ્ટ રોકી રાખવામાં આવશે. આજે એ જ બાબતે અમે અંદર કહેવા ગયા તો કે અમે એવું કશું કીધું જ નથી તમને, તમે ખોટી રીતના વાલીઓએ ઉભી કરી દીધી છે આ વાતને. એટલે એ લોકો આ બાબતમાંથી છટકવા માંગે છે કે અને જો એવું હોય તો તમે બધા એલસી લઈ જઈ શકો છો. એટલે અમે એમ કહીએ છીએ તમે વાલી મંડળ જોડે આવી રીતના કેવી રીતના વાત કરી શકો? આજે તમે જયારે બાળકને કીધું, બાળક ઘરે આવીને રોવે છે કે મમ્મી મને ઉભી રાખી અને એમ કીધું કે તારા મમ્મી પપ્પાને કે ફી ભરી દે, તો તમે એવી રીતના તો ટોર્ચર ના કરો. એમ કહે છે કે વાલીઓ ફોન નથી ઉપાડતા, આટલા બધા વાલી અહીંયા ઉભા છે, કયા વાલીએ ફોન ના ઉપાડ્યો? દરેક વાલી ફોન ઉપાડે છે.
કારણ કે ફોનની તો સિસ્ટમ છે, શેના માટે ફોન ના ઉપાડીએ અમે? અમે ફોને ઉપાડીએ છીએ તમને જવાબ, અમે ખાલી તમારી જોડે જવાબ માંગીએ છીએ કે પ્રોવિઝનલ ફી સરકારે નક્કી કરી હોય તો તમે અમને એનો લેટર આપો. તો એમ કે છે કે એવો ડીઓ લેટર બેટર કશું ના આપે, એ તો જનરલ લેટર હોય એ તમને અમે આપીશું. એટલે જેમ મન ફાવે તેમ સ્કૂલો બધાની દાદાગીરી કરી રહી છે, સંચાલકો મનમાની કરી રહ્યા છે, આપ શું કહેશો? અમે જોવા જઈએ જે પ્રમાણે રાજ્ય સરકારે ફી નક્કી કરી દીધી 15,000 અને 20,000 ને 27,000 રૂપિયા, પછી 30,000 કરી, એ પ્રમાણે બધા વાલીઓ એગ્રી પણ થયેલા છીએ. અને જે આપણે જે રિઝલ્ટની રાહ જોઈએ છીએ સુપ્રીમ કોર્ટનો, જે આપણે 4 તારીખે હતું, પણ 4 તારીખના બદલે 18 તારીખ થયું છે, પણ આપણે એના માટે પણ અને બધા પૈસા ભરવા માટે તૈયાર જ છે. એવું નથી કે નથી, લોકો 15,000 લોકો ફી ભરેલી છે, પણ એ ઉપર પણ લોકો બીજા 2,500 રૂપિયા, 2,200 અને 3,000 ને 8,000, 35,000, 11મા 12મા તો 35,000 અને 25,000 એવું સંભળાય છે. એટલે આ બધી ખોટી ખોટી દાદાગીરી આ લોકોની બહુ છે. અને જો કહેવા જઈએ છીએ આ લોકો કોઈને ફોન કોઈને કરતા નથી, ડાયરેક્ટ આ લોકોને ડાયરેક્ટ હેરેસમેન્ટ કરે છે બાળકોને અને પરેશાન કરે છે કે જેથી કરીને એક્ઝામમાં પ્રોબ્લેમ થાય. અને હવે મળવા ગયા એ લોકો રજૂઆત કરી છે ડીઓ લેટરની, પણ લેટરની માગણી કરી છે, પણ આ લોકો પાસે કોઈ મારા ખ્યાલથી જવાબ છે નહીં આ લોકો પાસે, કારણ કે ડીઓ લોકો કોઈ લેટર આપ્યો નથી આ લોકોને. આના ખોટી ખોટી દાદાગીરીઓ કરે છે એમ કરીને બાળકોને હેરાન કરીને, અને આ હથિયાર બનાવી છે બાળકોને, બાળક મા બાપ પાસે રૂપિયા પડાવવા માટેનું આ લોકો, અને એક્ઝામ ટાઈમ જ ચોર આ લોકો પસંદ કરે છે, બાકી લોકોને કઈ યાદ નથી આવતું. પણ હવે જો કહેવા છીએ હવે કરશે તો આના માટે સરકારે અને સંચાલકો જો કોઈ નિર્ણય નહીં લાવે તો અમે બંનેના વિરુદ્ધમાં જઈને બતાવીશું, એમાં સરકારે પણ ભોગવવું પડશે. સુપ્રીમ કોર્ટમાં જે તારીખ હતી તે તારીખ લંબાવવામાં આવી છે, હજી સુધી પ્રોવિઝનલ જે ફી હતી સરકાર પણ કહી રહી, સંચાલકો જે ફી કે તે ભરવી, તો તેને આપ શું કહેશો? મારું કેવું એક જ વાત છે કે જે મુદ્દા મહેનત થાય ભાઈએ બહેનોને બધા કીધા છે, હું એક જ વાત કહેવા માંગુ છું કે સરકાર અને સંચાલકો જે સ્કૂલના ટ્રસ્ટીઓ છે, જ્યાં સુધી આ મળી ભેળી સરકાર છે ત્યાં સુધી આનો રસ્તો નહીં આવે, અને જો આ રસ્તો નહીં આવે તો કાલે ઉઠીને આનું પરિણામ વધારે ભોગવવું પડશે મોટું. એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે સરકાર આનો જલ્દીથી જલ્દી નિર્ણય લાવે, અને જો સ્કૂલના ટ્રસ્ટીઓ જો દાદાગીરી કરતા હોય તો એક જ વસ્તુ હોય કે એની સાથે સરકાર મળેલી હોય તો જ, અથવા તો સરકારના સંચાલકો મળેલા હોય તો જ, બાકી કોઈની તાકાત નથી કે જે આટલા વાલીઓ હોય અને ગમે તેમ જવાબ આપો, ભર્યું તો ભરો, તમે તમારે વેલ્ફી લેવો તો લઈ લો. એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે એનો જલ્દીથી જલ્દી નિવેડો લાવે. મન ફાવે તેમ સરકારની જે વાત છે તેને નથી માની રહી, સંચાલકો પોતાની દાદાગીરી કરી રહ્યા છે, વાલીઓ સાથે મનમાની કરી રહ્યા છે, શું કહેશો આપ તેને લઈને? હવે સરકારે કયા પ્રકારની એક્શન કરવી જોઈએ? ડીયુ ઓફિસમાંથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, એટલે શું કહેશો? હવે આમાં સરકાર મોટી છે કે સ્કૂલોના ટ્રસ્ટીઓ મોટા છે તે જ ખબર નથી પડતી. અમારું તો એક જ કહેવાનું છે કે ભાઈ 15 દિવસ પહેલા આ ટ્રસ્ટીઓ લોકો જાહેરમાં એવું કહી જાય છે કે ભાઈ અમારે 15,000થી વધારે નથી જોઈતા, બરોબર, જેને ભરવા તેને ભરો, અને હવે પાછું હેરેસમેન્ટ કરો તમે છોકરાઓને કે તમારી એલસી લઈ જાઓ. તો હું એ ભૂપેન્દ્ર ચુડાસમા સાહેબને કહેવા માંગુ છું કે તમે મોટા છો કે એ મોટા છો, તમે સરકાર બી ફરી જાય છે અને વાલીઓ બી ફરી જાય, વાલીઓને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે, એમ કોઈ રીતે વાલીઓને હેરાન કરવામાં આવે કે આ ક્યાં સુધી સહન કરવાનું અમારે, છોકરાને જબરજસ્ત એરેન્જમેન્ટ આપવામાં આવે છે, બસ. મન ફાવે તેમ વાલીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને પોતાની જે લૂંટ છે તે લૂંટ ચલાવી રહ્યા છે. આપનું શું કહેવું થાય છે? સુપ્રીમનો જે કાયદો નથી આવ્યો, સુપ્રીમનો જે પ્રોવિઝનલ જે ફી હતી તે નક્કી કરવામાં નથી આવી, અને સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે. અમારું કહેવું એટલું છે કે સરકાર જે નક્કી કરશે એ ફી આપવા અમે તૈયાર છીએ, પણ હજુ ગવર્નમેન્ટે કોઈ જાહેરાત કરી નથી. એ પહેલા જ બાળકોને ટોર્ચર કરીને ફી માંગવાની, રોજ ઉઘરાણી કરવાની, એ માટે અમારો સખત વિરોધ છે. મન ફાવે તેમ સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે, વાલીઓને દબાણ કરી રહ્યા છે, તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી, રજૂઆતો સાંભળવામાં નથી આવતી. તો કયા પ્રકારે સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે? જે બાળકો છે તે બાળકોને ધમકાવી રહ્યા છે, શું કહેશો તેને? અત્યારે એવું છે કે જયારે એક્ઝામ ચાલુ છે ત્યારે જ ફીની માંગણી કરવામાં આવી છે, અને ફી જો ના આપે તો એમને ક્લાસરૂમમાં ઉભા કરીને કહેવામાં આવે છે કે તમને એક્ઝામ નહીં આપવા દઈએ, જો તમને કદાચ એક્ઝામ આપવા દઈશું તો તમને રિઝલ્ટ નહીં આપીએ. એટલે છોકરાઓના માનસ ઉપર એવી ઇફેક્ટ થાય છે કે ભાઈ હવે જો એક્ઝામ નહીં આપવા દે તો અમે આગળ કઈ રીતે જઈશું? પણ સરકારે કાયદો બનાવેલો જ છે કે ભાઈ કોઈને નપાસ કરવાના નહીં, 8મા ધોરણ સુધી તો આગળ બધાને મોકલવાના છે. તો છોકરાઓએ વાલીઓ તૈયાર કરવાની જરૂર છે કે ભાઈ છોકરાઓ એવા ગભરાય નહીં કે અમને નપાસ કરશે, બધા ઉપર જઈ જ શકવાના છે, એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અને સંચાલકોથી એ રીતે બિવાવાની જરૂર નથી. અને ખાસ તો મારે એ કહેવાનું કે જો ગવર્નમેન્ટનો 4 તારીખે આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો હતો તો એને પાછો શું કરવા ઠેલવામાં આવ્યો? 18 તારીખ કરવાનું કારણ શું? કે તમારી એક્ઝામ બી પતી જાય, સંચાલકો એની ફી બી ઉઘરાઈ લે, એનું જ કારણ મેઇન હતું? એટલે શું બધી સરકાર સંચાલકો સાથે મળેલી છે? મન ફાવે તેમ સંચાલકો ધમકી આપી રહ્યા છે, ધમકી ભરેલા પત્રો લખી રહ્યા છે, મેસેજ કરી રહ્યા છે, તેમ છતાં હજી સુધી કઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. આપ શું કહેશો?
પહેલા તો આ લોકોએ જે ફી વધારી છે બરાબર, કોઈ બી વસ્તુ નક્કી કરતા પહેલા એનો ટાઈમ પિરિયડ હોય. આ લોકો 15,000 જે અમારી ફી હતી એ ફી એ લોકોએ લઈ લીધી, અને પછી છેલ્લા ટાઈમે ચાર હતા હપ્તા, એ ચાર હપ્તા લઈ લીધા. અને પછી હવે એમ કહે છે તમે કોઈ બી વસ્તુ લેવા જાઓ તો એના પેમેન્ટ આપી ના આવો, અને પછી વસ્તુની ડિલિવરી લેવા જાઓ તો હજી હવે અમારે 3,000 વધારે દેવા તો તમે આપી શકો, એની બદલે હવે આ બધું ફી લઈ લીધી ને હવે કે બીજા 2,500 આપો તમને બેસવા દે, એ કઈ રીતે ચાલે? જે નક્કી છે એ વસ્તુ નક્કી જ હોય છે, કિંમત કોઈ બીની વસ્તુ નક્કી, એમ અમારી ફી નક્કી હતી તો પછી બીજા 2,500 માંગી કઈ રીતે શકે? પહેલા તો તકલીફ અમને એ છે. બીજું છોકરાઓને ટોર્ચરિંગ કઈ રીતે, બાળકોને ટોર્ચરિંગ કઈ રીતે શકે? કોઈ બી મા બાપનું કે કોઈ બી સામાન્ય માણસનું બી ખૂન ત્યારે એ ખોલતું હોય છે કે જયારે કોઈ વ્યક્તિ કે કોઈ બી એ લોકો બાળકોને હેરાન કરે, આ લોકો બાળકોને ટોર્ચરિંગ કરે, કોઈ જાતની અંદર સુવિધા નથી. મારી પેણી 2-3 વાર તો હું ઘરે લઈ જતા બાઇક પર પેશાબ કરી ગઈ છે, આ મારા છોકરાને શોખન થઈને કહું છું જાહેરમાં. તો એ શું સુવિધા છે? કેમ એમ કહે છે કે અંદર પેશાબ કરવા જઈએ પપ્પા પેશાબ કરવા જવાતું નથી, એટલી બધી સ્મેલ ગંદી માર. મેં દરેક વખતે જયારે જયારે મારી સાઇન માંગી છે ત્યારે મેં સાઇનમાં લખેલું છે કે ભાઈ તમે આ ટોયલેટ બાથરૂમ સ્વચ્છ રાખો. બીજું બાળકો એવી ફરિયાદ કરે છે કે 2 વાગ્યા સુધી તો પંખા જ નથી ચાલુ કરતા, બહુ ફરિયાદ કરે, ગરમીમાં તપી જઈએ બેસી નથી શકતા, બાળકોને પાછું ફોડલા થાય છે, કાઈ દેશે લાલ ચોર થઈ જાય, નાના બાળકોને તો પેલી તો બી એ લોકો પંખા ચાલુ નથી. બધી રીતે 15,000 લેખે ફી ગણે તમે ગણો ને તો એ લોકો દર મહિને 1 ક્લાસ થી 3.5 લાખ રૂપિયા કમાઈ છે. તો હવે કેટલા કમાવા છે? હવે તો જીવા દો આમ માણસો ને, આમ પબ્લિક ને જીવા દો, કેટલા લૂંટી લેશો? સરકારને બધાની વાત છે, જીવા દો. અમે લોકો જ વોટ આપીને તમને જીતાડીએ છીએ, ક્યાં સુધી આવી રીતે હેરાન કરશો? શું મારી જ નાખવા છે? ખતમ કરી નાખવા છે બધાને, આ જનતાને ખતમ કરી નાખી. કેટલા પૈસા લાગે? કાયદો તો છે, કાયદો મફત ફી નો, તો બી અમે ફી ભરીએ છીએ અને તૈયાર છીએ, પણ હવે ક્યાં સુધી ખેંચે? કપડાં કાઢી લેશો? કપડાય નથી રહેવા દેવા સરકાર કે આ લોકોએ. અને આ લોકો તો અબજોપતિ છે, અમે સામાન્ય ઘરમાંથી આવીએ છીએ. એક લારી વાળો છે અમારા અંદર જ યુનિયન, એ તો રોયો, 2-3 છોકરા છે, કેવી રીતે ફી ભરી છે? એક માસ એક ત્રીજા ધોરણમાં 8-16 હજાર કઈ રીતે ભરશે માણસ? કોણ આપશે? આ લોકો સહેજ બી એ નથી કે નહીં છોડો. મેં એકથી બી અહીંયા ચર્ચામાં સાહેબ જોડે બી આ વાત કરી કે સહેજ થોડું હૃદય મોટું રાખો અને હવે ભૂલો મેદું. તમે સરકારને આ જ કહેવાનું છે કે હવે હૃદય મોટું કરી અને સહેજ એ કરો અને તમે આમાં એ કરો અને આ વાલીઓની મદદ, કે આ વાલી જ તમને વોટ આપે છે. હું તો ત્યાં સુધી કહેવા તૈયાર છું સરકારને, જો તમે અમારા બધા વાલીઓની આ બધા સ્કૂલો ગુજરાત ફી માફી આપશો ને તો અમે બધા વોટ આપવા જઈશું ને તો ફોટો પાડશું કેમેરાથી કે જો અમે તમને ભાજપનો વોટ આપીએ. જાઓ ત્યાં સુધી સોગંદ થઈને કહેવા તૈયાર છીએ કે તમે અમને આ ફી માફી કરજો, અમને સારું શિક્ષણ આપો, તો અમે ગેરંટી લઈએ છીએ કે એક બી વોટ ભાજપ સિવાય અમે કોઈને નહીં આપીએ. અમે લેખિતમાં આપીએ છીએ, અમારા છોકરાઓને સોગંદ થઈને આપીએ છીએ, પછી શું જોઈએ છે? તો પણ અમને તમે હેલ્પ કરો, અમે તમને આપીએ છીએ વોટો, તો તમે શા માટે નથી અમને એ કરતા? અમે તમારે તમે અમારાથી જો આજે આ બધા મોટા સાહેબો થઈને બેઠા છે મિનિસ્ટર, એ લોકો અમારાથી છે તો અમે એ બી એમનાથી છીએ ને, એકબીજાને અરસપરસની વાસ્તુ છે, તો કેમ સમજવા તૈયાર નથી? ખરેખર એ લોકો મા બાપ છે અને એ બી વાલી છે, ઓલ ગુજરાતમાં કે ઓલ ઇન્ડિયામાં બધા વાલીઓ જ છે, તો કેમ સમજવા તૈયાર નથી? આ સંચાલકોએ વાલી છે, મિનિસ્ટરોએ વાલીઓ છે, તો ભાઈ સમજવું જોઈએ ને. આજે એ બી નાના માણસ હતા ને આજે મોટા થયા છે, તો અમારી ફરિયાદ છે કે અમારી વ્યથા સમજો, ત્યાં સુધી આવીને અમને હેરાન કરશો, લટકાયર આપશો અમને. જી ચોક્કસ થી તો પાર જે પ્રમાણે જે વાલીઓનો જે રોષ છે જોવા મળી રહ્યો છે, સંચાલકો છે તે પોતાની મનમાની કરી રહ્યા છે અને જે ફીને લઈને દબાણ કરવામાં આવી રહ્યું છે, તો વાલીઓને જે બાળકો છે તે બાળકોને પૂરતી સુવિધા નથી આપવામાં આવતી, તેમ છતાં જે ફીની છે ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે, પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. જી પાર સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે વાત કરીએ દિવ્યપથ સ્કૂલની દાદાગીરી સામે આવ્યું છે, વાલીઓ દ્વારા જે રીતે અમારા સંવાદદાતાએ વાત કરી, તો વાલીઓનો રોષ ખૂબ જ જોવા મળી રહ્યો છે. વાલીઓ પણ વાત કરી રહ્યા છે કે હવે સરકારે વાલીઓ તરફેણ જોવું જોઈએ, સાથે શાળા સંચાલકોએ પોતાનું હૃદય મોટું કરીને વાલીઓને સામે જોવું જોઈએ તેવી વાત વાલીઓ કરી રહ્યા છે.